શું દયાબેન પાછા આવી રહ્યા છે? હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ ફેન્સ માટે આ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. આ સિરિયલના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જ્યારથી એક પ્રોમો પબ્લિશ કરવામાં આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયામાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે દયા તરીકે દિશા વાકાણી જ પરત ફરી રહ્યા છે કે અન્ય કોઈ. જો કે ઓફિશિયલ રીતે દયાબેનના પરત ફરવા વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર નથી પાડવામાં આવી. વાયરલ થયેલા તારક મહેતાના પ્રોમોમાં શું છે? તારક મહેતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જે પ્રોમો જોવા મળી રહ્યો છે તેમાં દયાના પતિ જેઠાલાલ અને દયાના ભાઈ સુંદર ફોનમાં વાત કરી રહ્યા છે, જેમાં સુંદર જણાવી રહ્યો છે કે દયાબેન પરત ફરી રહ્યા છે. તે સમયે જેઠાલાલ પણ આ વાતને કન્ફર્મ કરાવતા જોવા મળે છે, જેથી હાલ સોશિયલ મીડિયામાં આ સિરિયલના ચાહકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ પ્રોમો જોયા બાદ સોશિયલ મીડિયામાં ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ પ્રોમો જોઈને તેના કમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રોમોને જોઈને કેટલાક ફેન્સે ખુશી વ્યક્ત કરતી કમેન્ટ્સ લખી હતી, તો કેટલાક લોકો આ પ્રોમો બાદ દયાબહેનના પરત આવવાની વાતને સ્કેમ ગણાવી રહ્યા છે. કેટલાક લોકોએ તો એવું કહ્યું છે કે જો આ વખતે હવે દયાબેન પરત નહીં ફરે તો તેઓ આ શો જોવાનું બંધ કરી દેશે. તો એક યુઝરે લખ્યું કે તેઓ દયાબહેનના રૂપમાં માત્ર ને માત્ર દિશા વાકાણીને જોવા માંગે છે. તે સિવાય એક ફેન્સે તો કહ્યું કે અંતે પછી આ સીનને જેઠાલાલનું સપનું ન બતાવી દેતા. તો એક યુઝરે એવું લખ્યું કે આટલી ખુશી તો મને આજ સુધી નથી થઈ. એક યુઝરે એવું પણ કહ્યું કે દયાબહેને એક કે બે એપિસોડ માટે જ આવી રહ્યા છે. તો એક યુઝરે કહ્યું સુંદર જ દયાબેન બનીને ના આવી જાય. તેમજ એક યુઝરે તો એવું પણ કહ્યું કે દયા ભાભી નહીં પરત ફરે. આવી રીતે સોશિયલ મીડિયામાં અનેક યુઝર્સ પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સંદર્ભે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા આસિફ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે. તેમણે તાજેતરમાં ટાઈમ્સને માહિતી આપતા જણાવ્યું છે કે દયાના પાત્રમાં હવે દિશા વાકાણી નહીં જોવા મળે. તેમણે એવું પણ કહ્યું હતું કે દયાના પાત્ર માટે તેઓ દિશા વાકાણીનો વિકલ્પ શોધી રહ્યા છે.